આજે જઈએ છે એક મસ્ત વાડીએ, આંબાવાડી છે, જોરદાર છે, અને ત્યાં જઈએ. ચાલો જો આ મોસંબીન ઝાડ છે અને જો આ ફળ જો કેટલા મોટા છે, હાથમાં રાખું તો ખબર પડે. આ ખરા પટની જમીન છે, આમાં આંબા થાય નહીં, પણ એને મહેનત કરી અને જો આંબાનું આ ખેતર જો તમે જોરદાર બનાવી દીધું ને. જો અહીંથી કેટલું મસ્ત ગાર્ડન દેખાય, ડુંગર છે અને વાતાવરણ તો જો વાહ, સૌરાષ્ટ્રની સાચી જલસા છે, આમાં મોજ છે. ઓ સોનાવરણ સે મની આન મે હોલીએ કીધી મેર રે ભાઈ, મોસમ આવી મહેનત ની. ચિત્તલ માં બહુ બધો વરસાદ પડ્યો છે, એક કલાકમાં કઈક 12 ઇંચ વરસાદ પડી ગયો, બધું પાણી ગાગડી એમ આવ્યું છે. હાલો જોવા જાય. અરે અરે અરે, મમ્મી એ ખરાબ ન્યૂઝ આપી દીધા છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો સવારના વાગી ગયા છે 10, અને જો ભાખરી ખાઈને આજ તો બધા રેડી થઈ ગયા છે. તો હવે ગામમાં જઈએ કઈક. આમ જો મમ્મી ને એ જાય છે શાક લેવા, અને હું અહીંયા બેઠો છું દાદા વારે. જો માખી તો હા મિત્રો, આજે જાવી છે એક મસ્ત વાડીએ, આંબાવાડી છે, જોરદાર છે, અને ત્યાં જઈએ. ચાલો, પપ્પાના મિત્ર આવે છે અશોકભાઈ સાથે. ફાઇનલી પહોંચી ગયા છે બગીચામાં. જો બગીચામાં આવતા હોય તો મોસંબી ઝાડ દેખ. જો આ મોસંબી ઝાડ છે અને જો આ ફળ જો કેટલા મોટા છે, હાથમાં રાખો ને તો ખબર પડે. ચાલો હવે અંદર હજી બગીચામાં જાવી. બગીચામાં 100 લીંબુડી છે અને 50 આંબા છે, અને આ દાડમ છે જો ફળે આવેલું છે, અને જો આ પાટલા પડ્યા ને આ બધો જુવાર છે. આમ જો અહીંયા પપૈયા હતન છે ને જો ફળે આવેલા છે. જો આ બાલુ દાદા ની વાડી છે. આ અમારા ગામમાં એક જાતનો કયો તો બાલુ દાદા નવો જ પ્રયોગ કર્યો, આંબા વાવ્યા. બાકી અમારે આ ખરા પટની જમીન છે, આમાં આંબા થાય નહીં, પણ એને મહેનત કરી અને જો આંબાનું આ ખેતર જો તમે જોરદાર બનાવી દીધું ને, એટલે આ એક નવો પ્રયોગ કર્યો ને સફળ જ થયો એમ કહી શકાય. આ જે પ્રયોગ કર્યો છે એમાં દેશી પ્રયોગ મેં કરી દીધો છે, ગાય આધારિત. એમાં પંચગવ્ય બનાવી અને એનું મેં મારી રીતે નાખ્યું છે. એમાં આ જે લાઈન છે એમાં મને પરિણામ હારામ હારું મળ્યું, અને રાસાયણિક કર્યું એની કરતા આમાં સફળતા વધારે છે. તો આની અંદર જે પંચગવ્ય તમે મિશ્રણ કર્યું એમાં શું શું છે અંદર? એમાં ગાયનું સાણ, ગૌમૂત્ર, છાશ, ચણાનો લોટ, દેશી ઘી, વડેતની માટી, વડનું ઝાડો એનાથી માટી લઈ આવી અને એનું દ્રવ્ય બનાવી 8 દિવસ સડવા દઈ અને એને કપડાથી ગાળીને પંપથી છાંટીને મેં પ્રયોગ કર્યો, એમાં મને પૂરેપૂરી સફળતા મળી છે. મિત્રો, તો ખેતરની બોર્ડરમાં જો શાક પણ વાવેલા છે. મિત્રો, આ જે ઝાડ છે એ એપલ બોર છે, આમાં સફરજન જેવડા મોટા બોર આવે છે. જો આમાં મિત્રો અહીંયા સુગ્રીવના માળા હતા છે, જો કેટલા બધા છે. મિત્રો, આ જે દેખાય છે ને એ થાઈલેન્ડની આમલી છે, જો આમાં આમલી થાય છે. અને આ જે વસ્તુ છે ને એ રાવણો છે, બસ આપણે જે જાંબુ ખાવી એ જ. આમ જો આ મિત્રો, આ ચકલી કેટલી બુદ્ધિશાળી છે ને, ગારામાંથી માળો બનાવી નાખો. ચાલો મિત્રો, તો હવે જાય છે ઉપર. ઉપર જોરદાર રૂમ છે, ત્યાંથી નજારો જે છે એ ચાલો બતાવો. જો અહીંથી કેટલું મસ્ત ગાર્ડન દેખાય, ડુંગર છે અને વાતાવરણ તો જો વાહ, સૌરાષ્ટ્રની સાચી જલસા છે, આમાં મોજ છે. ઓ મિત્રો, આ બધા સુગ્રીવના માળા જો કેટલા બધા. ચાલો મિત્રો, હજી એક તમને મસ્ત વાડી બતાવશું, ત્યાં તો બહુ જોરદાર મજા આવે એવું છે. ચાલો એ વાડીએ જઈએ. તો મિત્રો, ફાઇનલી ગાર્ડનમાં પહોંચી ગયા છીએ. ચાલો અંદર. કેટલી મસ્ત કેરી જો, બે બાજુ નાળિયેરી છે, વાસ છે. આ જો કેટલા મસ્ત ફૂલનું ઝાડ છે. જો બગીચાની એન્ટ્રીમાં કેળ પણ છે, જો અલગ અલગ કેટલા મસ્ત ઝાડવા. જો આ પિંક ગુલાબ, આમ જો બેસવા માટે કેટલું મસ્ત ટાયર્ડ મત બનાવ્યું છે. અમારા ગામનું જે રીંગણાનું શાક પ્રખ્યાત છે ને, જો અહીંયા છોડ. મોસમ આવી મહેનત ની, હે આ મોસમ આવી મહેનત ની,
હર લીલો કંચન બાજરો અને આ ઉજળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી મહેનતની ભાઈ મોસમ આવી મહેનતની હેરળનારો છે માનવી હરળનારો છે માનવી અને દેનારો ભગવાન રે ભાઈ મોસમ આવી મહેનતની ભાઈ મોસમ આવી મહેનતની આ સોનાવરણી સીમ બની અને મેં હોલીએ કીધી મેર રે ભાઈ મોસમ આવી મહેનતની હા મોસમ આવી મહેનતની ભાઈ મોસમ આવી મહેનતની આવ કેટલું મસ્ત ગીત ગાયું આ કળા માટે વિડીયો ને એક લાઈક કરી દેજો ચાલો મિત્રો તો અહીંયા તો બહુ બધો વરસાદ આવી ગયો ઘણી વાર જોઈ પણ નો મેળ આવ્યો તો હવે જાય છે ગામ અને બાકી તમને આજનો સવાલ પૂછી લઉં છું ખેતરમાં પાણી પાવાની ઘણી બધી પદ્ધતિ છે એકનું નામ કહી દઉં છું ધોળિયા પિયત પદ્ધતિ બાકીના નામ તમારે કોમેન્ટ કરવા છે ફટાફટ કોમેન્ટ કરજો મિત્રો ઘરે તો પહોંચી ગયા પણ અહીંયાથી પાણીનો લીકેજ છે જો સતત પાણી પડી રહ્યું છે વરસાદ આવવાથી આ પ્રોબ્લેમ રહી જ છે ઈ પાણી બધું છે ને આના ઉપર જાય છે એટલે હું એ ઢાંકીને રાખ્યું છે આમ જો આ બાજુ સપના બનાવે છે ગુવારનું શાક બની ગયું વાહ ભાઈ વાહ તમે આવો તો રસોઈ તૈયાર રાખવી પડે ને સાચી વાત છે પણ સપના અમને બહુ મજા આવી બંધાવડાથી આવ્યા છે પણ નાના લીલીયા અત્યારે બસ ઉભી રહી ત્યાં ઈ છે અને વરસાદ છે એટલે વાહન મળતું નથી તો લેવા જાય જુઓ તો ફાઇનલી માસા આવી ગયા છે ભાત તો અમે લાવવા પછ કરશું પેલા ચોખા લેવા જઈએ છીએ એ આવી જાય પછી ભાત બનાવશું આમ જો ગામમાં ઘોડીઓ કેમ છે કેટલી બધી તો મિત્રો ફાઇનલી ખરીદી કરી દીધી છે ચોખા છે જો બાકસ નું બસોડિયું લીધું આમ જો મિત્રો તો અત્યારે બધા ફોઈના બેન પાણી આવ્યા જ ઘરે ફોઈ ક્યારે આવ્યા સુરત થી આજ હવારે જ ફોઈ ગયા એમને આખું લઈને આવ્યા છું અહીંયા ગામડમ કોઈને આપતા નહીં તમને હું ગામમાં મજા આવે છે મિત્રો 5 વાગી ગયા છે ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ મિત્રો કેટલું મસ્ત આરવીએ સોંગ ગાયું જોરદાર ને અને એના બીજા ઘણા બધા બાળગીત ગાયા બહુ મસ્ત વાતુડી છે તો એના બીજા વિડીયો જોવા ને તો અમારી ચેનલમાં વહી જાવ મસ્ત શોર્ટ્સ મેં મૂકેલા છે એના અને બાકી ચિત્તલમાં બહુ બધો વરસાદ પડ્યો છે 1 કલાકમાં કંઈક 12 ઇંચ વરસાદ પડી ગયો બધું પાણી ગાગડી એમ આવ્યું છે હાલો જોવા જાય ગાગડી પહોંચી ગયા છે પણ હજી પાણી આવ્યું નથી વરસાદ બહુ છે લગભગ આ વખતે રોડ ઉપરથી પાણી વહી જવાનું છે એટલું પાણી આવવાનું છે પણ હજી આવ્યું નથી આ બાજુ હજી તો ઘણું પાણી દેખાય છે અને આ બધું પછી જોવો પાણી આવું ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ હાઈ ભાઈ બાટલો તો વહી ગયો ગેસનો દૂધ માણ ગરમ છું હવે શું કરશું અરે અરે મમ્મીએ ખરાબ ન્યૂઝ આપી દીધા છે તો મિત્રો નક્કી એવું કર્યું છે
કે અત્યારે અમે ભેળ બનાવી નાખશું, પપ્પા એક જગ્યાએ શાક નો પ્રોગ્રામ છે તો ત્યાં જાય છે, અને એનો રોટલો જે બનાવવાનો છે એ બીજા બને જાય. ભાઈ અમે ભેળ ખાઈ લેશું હવે, અને બાટલો અત્યારે થાય એમ નથી. ચાલો તો મસ્ત આવી ગઈ છે ભેળ. ભેળ સારું છે, ગેસ વગર બની જાય. બાકી ઉકના ઘરમાં ગેસ નો બાટલો પતી જાય શું કરે એ લોકો. બસ તારા નામની એક રેખા હાથમાં માંગુ છું હું, ક્યાં નસીબ પાસે બીજું કઈ ખાસ માંગુ છું. એ વિડીયો તમે ન જોયો હોય તો બાજુમાં જે વિડીયો છે એ જોયા હો, જોરદાર વિડીયો છે, મજા આવશે. બાકી કાલ સવારે 9 વાગે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.